બે ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઓલ યુટ્યુબ ચેનલ ઓફ જેમ ગ્રુપ ઓફ સ્કૂલ સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો યુનિટ નંબર આપણું એઇટ જે છે ફોર યુથ એમાં જે કૃષ્ણમૂર્તિ દ્વારા આપણે પ્રીવિયસ બે વિડીયોની અંદર બે ત્રણ વિડીયોની અંદર ઘણી બધી ચર્ચાઓ કરી ગયા છીએ એમાં આપણે લાસ્ટ વિડીયોની અંદર એજ્યુકેશનનું છે જે મતલબ કે જે શિક્ષણ જે છે એમનું ખરેખર કાર્ય શું છે એના વિશેની ચર્ચા કરી તો એમાં આપણને ખ્યાલ એક આવી ગયો ને કે ખરેખર શિક્ષણનું કામ અનુકરણ કરવાનું નહીં પરંતુ ખરેખર આપણી અંદર જે રહેલી વસ્તુઓ છે આપણી અંદર રહેલી જે વાસ્તવિકતા છે અને જે વાત છીએ એ જ સ્વરૂપમાં આપણને સમજાવે એ જ ખરેખર શિક્ષણ છે એના વિશેની આપણે પ્રીવિયસ વિડીયોની અંદર ચર્ચા કરી ગયા હવે અહીંયા માત્ર આપણે બે જ પેરેગ્રાફના નકડા એવા છે મિત્રો જે આપણે સમજવાના છે તો સ્ટાર્ટ કરીએ મિત્રો યોર પેરેન્ટ્સ યોર ટીચર્સ એન્ડ યોર ઓવન ડિઝાયર વોન્ટ ટુ યુ બી આઇડેન્ટિફાઈડ વિથ સમથિંગ ઓર અધર ઇન ઓર્ડર ટુ બી હેપી સિક્યોર તમારા માતા પિતા તમારા શિક્ષકો અને તમારી પોતાની ઈચ્છાઓ અને તમને કંઈક મહત્વનું બનવા તમને સુખી કરવા તમને ઇન ઓર્ડર ટુ બી હેપી એન્ડ સિક્યોર અને તમને સુરક્ષિત બનવાની ઈચ્છા રાખે છે તેવી રીતે તમારી શું આપે છે તો કે ઓળખ આપે છે યુ ટુ બી આઈડેન્ટિફાઈડ એટલે કે તમારી ઓળખ આપવા માગે છે બટ ટુ બી ઇન્ટેલિજન્ટ મસ્ટ યુ નોટ બ્રેક થ્રુ ઓલ ધ ઇન્ફ્લુઅન્સ ધેટ ઇન્સલેવસ એન્ડ કરોશયુ પરંતુ બુદ્ધિશાળી કે ઇન્ટેલિજન્ટ એને બ્રેક થ્રુ ધ ઇ ઇન્ફ્લુઅન્સીસ વૃદ્ધિશાળી કે પ્રતિભાશાળી બનવા શું તમારા તમામ પ્રભાવો અને વૈચારિક જે તમને દાસ બનાવે છે અથવા તો કંઈક મહત્વનું બનવા મનોશાસ્ત્રીય દબાણ લાવે છે એને તમારે દૂર ન કરવા જોઈએ એટલે કે આપણી ઉપર જે મનોવૈચારિક રીતે જે કાંઈ દબાણ આવે છે દબાણને દૂર કરવા માટે શું આપણે કંઈ પ્રયત્ન ન કરવા જોઈએ એમ આપણને અહીંયા વાત કરે છે મિત્રો એટલે આપણને એવું કહે છે કે તમારા માતા પિતા હોય કે તમારા શિક્ષકો હોય તો એ તમારી ઈચ્છાઓને કંઈક મહત્ત્વ આપતા હોય છે અને એને સુરક્ષિત બનાવી રાખવા માટે તમને અલગ ઓળખ આપતા હોય છે તો શું આ બધા જ પ્રભાવોને મહત્ત્વના બનાવી રાખવા આપવા માટે જો તમારી ઉપર દબાણ થતા હોય તો તેને દૂર ન કરવા જોઈએ આગળ વાત કરે છે ધ હોપ ઓફ ન્યૂ વર્લ્ડ ઇઝ ઇન ધ ધોઝ ઓફ યુ વુ બિગન ટુ સી વોટ ઇઝ ફોલ્સ એન્ડ રિવોલ્ટ અગેન્સ્ટ ઇટ જો શું કહે છે કે ખરેખર વિશ્વમાં નવસર્જનની આશા એ તમારામાંના જે કાંઈ લોકો છે એના ઉપર ટકેલી છે શા માટે કારણ કે જેમણે જે ખોટું છે એની સામે શું કરવાનું છે તો કે રિવોલ્ટ એટલે કે તમારે બંડ પોકારવાનો છે નોટ જસ્ટ વર્બલી બટ એકચ્યુઅલી માત્ર શબ્દોજી શબ્દોથી જ નહીં વર્બલી રીતે નહીં પણ ખરેખર એકચ્યુઅલી એટલે કે વાસ્તવિકતામાં એન્ડ ધેટ ઇઝ વાય યુ શુડ સીક ધ રાઈટ કાઇન્ડ ઓફ એજ્યુકેશન અને સા સારું જ તમારે સાચું શિક્ષણ મેળવવાનો પ્રયત્ન કરવો અને આ માટે જ ધેટ ઇઝ વાય શા માટે કારણ કે તમારે સાચું શિક્ષણ જે છે ખરેખર શિક્ષણ આપવાની જે સાચી પદ્ધતિ છે એ આપણે ખરેખર જોતી છે એટલા માટે આપણે આ કરવું જોઈએ ફોર ઇટ ઇઝ ઓનલી વેન યુ ગ્રો ઇન ફ્રીડમ ધેટ યુ કેન ક્રિએટ અ ન્યૂ વર્લ્ડ નોટ બેઝડ ઓન ટ્રેડિશન ઓર શેપ એકોર્ડિંગ ટુ ધ આઈડિયોસ્ક્રેસી ઓફ સમ ફિલોસોફર ઓર આઈડિયાલિસ્ટ કારણ કે માત્ર એનાથી તમારો ઉછેર એવી સ્વાધીનતામાં થાય કે જ્યાં તમને એક નવીન વિશ્વ ઊભું કરી શકો કે જે કોઈ પ્રણાલી પર ટકેલું ન હોય જો શું કહે છે કે નોટ બેસ્ટ ઓન ટ્રેડિશન કોઈ એક પ્રણાલી ઉપર ઊભેલું ન હોય કે ટકેલું ન હોય કે કોઈ તત્વચિંતક અથવા તો કોઈ મિથ્યા આદર્શવાદી વ્યક્તિઓ હોય એના સ્વભાવ પ્રમાણે રચિત થયેલું હોય નહીં પરંતુ એ શેનાથી હોય તો કે એ સ્વાધીનતાના કારણે ઊભું થયેલું હોય તમારો ઉછેર સ્વાધીનતામાં થયેલો હોય બટ ધેર કેન બી નો ફ્રીડમ એઝ લોંગ એઝ યુ આર મેરલી ટ્રાઈંગ ટુ બી કેમ ઓર ઇમિટેટ અ નોબલ એક્ઝામ્પલ પરંતુ જ્યાં સુધી તમે માત્ર કંઈક મહેનત ધરાવતા બનવાનું કે કોઈ ઉત્તમ વ્યક્તિને અનુસરવાનો પ્રયાસ કરશો ત્યાં સુધી તમે શું નહીં બની શકો તો કે તમે ફ્રીડમ એટલે કે મુક્ત બની શકશો ને એટલે કે જ્યાં સુધી તમે એવું ઈચ્છતા હો કે હું કોઈ વ્યક્તિ છે અથવા તો કોઈ સારો એવો એક્ઝામ્પલ છે નોબલ એક્ઝામ્પલ તો તમે એને અનુસરવાનું ઇમિટેટ કરવાનું જ્યાં સુધી પ્રયત્ન કરશો ત્યાં સુધી તમે મુક્ત અથવા તો ફ્રીડમ બની શકવાના નથી એટલે કે જો તમારે ખરેખર સ્વતંત્ર થવું છે યુવાનો તો તમારે શું કરવાની જરૂર છે તો કે તમારે તમારા પોતાના તત્વચિંતક પ્રમાણે અને તમારા સ્વભાવ પ્રમાણે તમારે આગળ આવવાનું છે તો મિત્રો અહીંયા ખૂબ સરસ મજાની આપણને જે યુવાન વયની અંદર ખરેખર આપણે શું બનવું જોઈએ આપણા સમાજની અંદર કેવા પ્રકારના પડકારો આપણી સમક્ષ આવે છે ને આપણે એનાથી સુરક્ષિત રહેવા માટે અથવા તો આપણે જે દ્રશ્ય છે એની અંદર ચેન્જીસ લાવો છે તો કેવા પ્રકારના પ્રયત્નો આપણે કરી શકીએ છીએ અને ખરેખર આપણે પ્રયત્ન કેવા નથી કરતા એ બંને વચ્ચેનો ડિફરન્સ આપણને આ સરસ મજાના યુનિટમાં સમજાવ્યો છે મિત્રો જો ખરેખર આપણે એ આઝાદી સ્વતંત્રતા બંનેનો મતલબ સમજી શકીએ અને સ્વતંત્ર અથવા તો મુક્તિ પામવાનો ખરેખર અર્થ સમજીએ તો આપણે અત્યારે જે હેરાન થઈએ છીએ જે કંઈ ભોગવીએ છીએ કદાચ આપણે ભોગવવાનો વારો ન આવે કારણ કે આપણે શું છીએ તો કે અંદરખાનેથી ડરેલા છીએ કે હું આમ નહીં કરું તો લોકો આમ વાત કરશે પ્રણાલિકાઓને અનુસરીશ નહીં તો મારા ધર્મગુરુઓ શું કહેશે એ વિષયથી આપણે ઘણીવાર ઘણી બધી પ્રતિષ્ઠિત વસ્તુઓ હોય અથવા તો કોઈ એવી બાબત હોય કે જેની અંદર આપણે મહત્તા છે એમ જાણીએ છીએ ને છતાં આપણે એને અવગણતા હોઈએ છીએ તો આ બધું શું છે મિત્રો તો કે ખરેખર જે હકીકત છે વાસ્તવિકતા છે એના તરફથી આપણે અજાણ છીએ ને જે ખરેખર કોઈ કામનું નથી એની તરફ આપણે આગળ વધી રહ્યા છીએ તો બધામાંથી બહાર આવવા માટેનો સરસ મજાનો યુનિટ આપણને જે એની બેસન્ટ જે છે ચાર્લ્સ વેબસ્ટર લેડ બિટનના થિયોસોફિસ્ટ તરીકે કૃષ્ણમૂર્તિ જે કૃષ્ણમૂર્તિ જે છે એ પોતે આપણને આ યુનિટની અંદર સરસ મજાની કાર્યક્ષેત્રની અંદર કઈ રીતે ક્રાંતિ લાવી શકાય અને સમાજ પરિવર્તન કહી શકાય તો યુવાનોને આવી આજી આવનારી પેઢીઓ માટે જે યુવાનો છે ન્યૂ જનરેશન એને આપણને માહિતી આપી રહ્યા છે તો મિત્રો આપણે આ યુનિટમાંથી ઘણી ખરી બાબતો જે છે એને આપણે લાઈફમાં એક્સેપ્ટ કરીએ અને સમાજમાં ક્રાંતિ લાવીએ અને જાતને ઉપદેશ આપતા જે કાંઈ કાર્યો છે એની તરફ આગળ વધીએ તો યુનિટને અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ મિત્રો થેન્ક યુ સો મચ